રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ જે રીતે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે મોરચો ખોલીને બેઠા છે તે કોંગ્રેસ નેતૃત્વ માટે મોટો પડકાર છે, પરંતુ તેના માટે તેઓ પોતે જ વધુ જવાબદાર છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો ઝઘડો નવો નથી, કોંગ્રેસ નેતૃત્વ સહિત અન્ય કોઈ તેનાથી અજાણ નથી. કોંગ્રેસ નેતૃત્વ બંને નેતાઓ વચ્ચેના મતભેદથી સારી રીતે વાકેફ હોવાથી તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેમણે સમયાંતરે સચિન પાયલટને કેટલાક આશ્વાસન આપ્યા, પરંતુ તેને પૂરા કરવા તરફ આગળ વધ્યા નહીં. જો તે તેની ખાતરીઓ પૂરી કરવા માગતા ન હતા તો પછી તેમણે શા માટે વચન આપ્યું? કોંગ્રેસ નેતૃત્વ અશોક ગેહલોતે દબાણ સામે ટકી શક્યું ન હતું અને તેમની સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, તે માનવા માટે યોગ્ય કારણો છે. આ ત્યારે જ સ્પષ્ટ થયું જ્યારે અશોક ગેહલોતે પોતાને પાર્ટી અધ્યક્ષ બનાવવાની કોંગ્રેસ નેતૃત્વની પહેલને નિષ્ફળ બનાવી. તેઓ પોતાની શરતો પર કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતા હતા. જ્યારે નેતૃત્વે તેમની શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના ઉશ્કેરણી પર તેમના સમર્થક ધારાસભ્યોએ બળવો કર્યો. તે ગાંધી પરિવાર સામે સીધો બળવો હતો. કોંગ્રેસ નેતાગીરી જ નહીં પણ કોઈ કંઈ કરી શક્યું નહીં. આ બળવાને વેગ આપ્યા પછી પણ અશોક ગેહલોત પોતાના પદ પર રહ્યા. સચિન પાયલટના વલણથી સ્પષ્ટ છે કે તેને ધીરજ ફળી ગઈ છે. તેમણે પહેલાં પોતાની સરકારના ભ્રષ્ટાચાર સામે ઉપવાસ કર્યા, પછી અશોક ગેહલોતે તેમના નિવેદન માટે નિશાન બનાવ્યા કે ભાજપના નેતા વસુંધરા રાજે તેમની સરકાર બચાવવામાં તેમની મદદ કરી. સચિન પાયલટે અશોક ગેહલોત પર આકરા પ્રહાર કરતા કહ્યું કે એવું લાગે છે કે તેમના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે, તેઓ અટકવાના નથી. તેમની જાહેરાતથી સ્પષ્ટ છે કે તેઓ 11મી મેથી તેમની જનસંઘર્ષ યાત્રા કાઢવા જઈ રહ્યા છે. ગયા મહિને જ્યારે સચિન પાયલટ એક દિવસના ઉપવાસ પર બેઠા ત્યારે કોંગ્રેસના નેતૃત્વએ ગેહલોત સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતૃત્વ સચિન પાયલટ પર કાર્યવાહી કરવાની સ્થિતિમાં પણ નથી અને તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં પણ અસમર્થ છે.